ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું તમારી પૂજા દીદી. આજે આપણે અંગ્રેજી વિષય ભણવાનો છે. કયો વિષય ભણવાનો છે? અંગ્રેજી. અંગ્રેજી વિષયમાં આપણે શું કરશું? તો કે તમારે નીચે જો તમારે સૂચના વાંચો, નીચેના શરીરના અંગો ઓળખો અને મેળવો. શું? અંગ્રેજી શરીરના અંગોની ઓળખ મેળવવાની છે. શું કરવાનું છે? આપણા શરીરના અંગો છે એને આપણે શું કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય, એની આપણે ઓળખ મેળવવાની છે. જો અહીંયા તમને ચિત્ર આપેલા છે. શું આપેલું છે? ચિત્ર આપેલા છે. ચલો, આ પહેલું ચિત્ર શેનું છે? આંખનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? આંખનું. બીજું ચિત્ર શેનું છે? તો કે ગરદનનું. શેનું? ગરદનનું. એવી રીતે જો પછી આ ચિત્ર શેનું છે? જો આ નીચેનો ભાગ છે, શેનું ચિત્ર છે? છાતીનું. શેનું છે? છાતીનું. જો પછી આ, તો કે આ ચિત્ર જીભનું છે. જીભ અને આ ઉપર શું છે? દાંત. સાથે દાંતનું પણ ચિત્ર છે. એવી રીતના આ ચિત્ર શેનું છે? તો કે કમરનું. શેનું? કમરનું. જો પછી આ ચિત્ર, તો કે નાકનું ચિત્ર છે. છે ને? પછી આ, તો કે હોઠનું ચિત્ર છે. શેનું? હોઠનું. પછી આ, તો કે કાનનું ચિત્ર છે. આ શેનું ચિત્ર છે? હાથનું ચિત્ર છે. શેનું? હાથનું. એવી રીતે આ શેનું ચિત્ર છે? તો કે પગનું. ચલો, હવે જો નીચે તમને સૂચના આપેલી છે, નીચેના શરીરના અંગોના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. એટલે અહીંયા તમને શું આપેલું છે? અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે અને એની સામે ગુજરાતી અર્થ આપેલા છે, એ તમારે વાંચવાના છે. ચલો, હેડ. હેડ એ અંગ્રેજી શબ્દ છે. અંગ્રેજી શબ્દ હેડ. હેડને શું કહેવાય ગુજરાતી અર્થમાં? માથું. એટલે આપણે એમ પણ પૂછી શકીએ છીએ કે માથું છે એને અંગ્રેજીમાં શું કહેવાય? તો શું આવે? હેડ. જો હેડનું ગુજરાતી શું થાય? માથું. હેડ એટલે માથું. પછી જો નીચે શું છે? હેર. હેર એટલે વાળ. આઈ. આઈ એટલે શું થાય? આંખ. શું થાય? આંખ. આંખને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે આઈ. એવી જ રીતે નેક. નેકને અંગ્રેજીમાં શું, ગુજરાતીમાં શું કહેવાય? ગરદન. શું કહેવાય? ગરદન. અને ગરદનને અંગ્રેજીમાં તમને ઊંધો પ્રશ્ન પૂછે કે ગરદનને અંગ્રેજીમાં શું કહેવાય, તો શું આવે? નેક. એવી રીતે ચીકને ગુજરાતીમાં શું કહેવાય? ગાલ. ટંગને, તો કે જીભ. શું કહેવાય? જીભ. ટૂથ. ટૂથ એટલે, ટૂથને ગુજરાતીમાં શું કહેવાય? દાંત. નોઝને નાક. શું કહેવાય? નાક. એવી જ રીતે લેગને ગુજરાતીમાં શું કહેવાય? પગ. બેલી. બેલી એટલે શું થાય ગુજરાતી અર્થ? પેટ. શું થાય? પેટ. હેન્ડ એટલે હાથ. બોન એટલે હાડકું. શું થાય? બોન એટલે હાડકું. પછી તમને એવી રીતના પણ પ્રશ્ન પૂછી શકે છે કે હાડકું છે એને આપણે અંગ્રેજીમાં શું કહેવાય, તો શું આવે? બોન. એવી જ રીતે પામને ગુજરાતીમાં શું કહેવાય? હથેળી. શું કહેવાય? હથેળી. નેલને ગુજરાતીમાં શું કહેવાય? નખ. માઉથને મો. ઈયરને કાન. વેસ્ટને કમર. અને એલ્બો એટલે કોણી. તો આ બધા જ તમારે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ છે એ તમારે વાંચવાના છે. ચલો, હવે શું છે? તો કે નીચેના જુદા જુદા સમયે બોલાતા શુભ શબ્દો વાંચો. શું છે? આપણે જો સવારમાં આપણે બધાને શું કહીએ? ગુડ મોર્નિંગ. તમારા મોટા ભાઈ, નાના ભાઈ બહેન, નાના તો નહીં જ હોય, મોટા ભાઈ બહેન તમારા બધા વોટ્સએપ વાપરતા હશે ને, ફોનમાં આપણને શું કહે? ગુડ મોર્નિંગ. શું કહે? ગુડ મોર્નિંગ. તમારા દાદા દાદી શું કહે? શુભ સવાર કહે ને બધા. જો એવા અહીંયા શબ્દો છે. જો ગુડ ડે. ગુડ ડેને આપણે ગુજરાતીમાં શું કહેવાય? શુભ દિવસ. ગુડ એટલે શુભ અને ડે એટલે દિવસ. શું થાય? ગુડ ડે એટલે શુભ દિવસ. પછી શું છે? ગુડ મોર્નિંગ. ગુડ એટલે શુભ અને મોર્નિંગ એટલે સવાર, શુભ સવાર. ગુડ આફ્ટરનૂન. શું છે? ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોર. શું થાય? બપોર એટલે શુભ બપોર. ગુડ ઇવનિંગ. શું કહીએ? ગુડ ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજ, શુભ સાંજ. ગુડ નાઇટ. આપણે રાત્રે સૂતી વખતે કહીએ છીએ ને, શુભ રાત્રિ અથવા તો ગુડ નાઇટ. એવી રીતના જો વેલકમ. તમારા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય તો તમે એમ કહો ને, આવો પધારો. એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે વેલકમ.
બાય, આપણે એમ કહીએ છીએ ને બાય બાય, એટલે શું કહેવાય? આવજો. થેન્ક ગોડ, થેન્ક ગોડ એટલે ઈશ્વરનો આભાર. શું? થેન્ક એટલે આભાર અને ગોડ એટલે ઈશ્વર. એટલે શું છે એનું ગુજરાતી શું થાય? ઈશ્વરનો આભાર. કોંગ્રેચ્યુલેશન્સ શું છે? કોંગ્રેચ્યુલેશન્સ એટલે શું કહેવાય એને ગુજરાતીમાં? અભિનંદન. થેન્ક યુ, થેન્ક એટલે આભાર, યુ એટલે આપનો, તમારો આભાર અથવા તો આપનો આભાર. ચલો હવે પ્રશ્ન બીજો. નીચેના પ્રાણીઓના ચિત્ર ઓળખી અને અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. નીચે શું આપેલું છે? પ્રાણીઓના ચિત્ર, એનો આપણે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચવાનો છે. ચલો આ શેનું ચિત્ર છે? બધા ઓળખો છો? તો કે ગાય છે. શું છે? ગાય. ગાયને અંગ્રેજીમાં શું કહેવાય? કાઉ. શું કહેવાય? કાઉ. કાઉ એટલે ગાય. એવી રીતે બાજુમાં શેનું ચિત્ર છે? તો કે બકરી. શેનું ચિત્ર છે? બકરી. બકરીને અંગ્રેજીમાં શું કહેવાય? ગોટ. ગોટ એટલે બકરી. ચલો પછી આ શેનું ચિત્ર છે? તો કે ઘેટું. શેનું ચિત્ર છે? ઘેટું. હવે ઘેટું છે એને તમે અંગ્રેજીમાં શું કહેશો? તો કે શીપ. શું કહેવાય? શીપ. શીપ એટલે ઘેટું. એવી જ રીતે આ શેનું ચિત્ર છે? ઘોડાનું. જેનું શેનું ચિત્ર છે? ઘોડો. ઘોડાને અંગ્રેજીમાં શું કહેવાય? હોર્સ. તમે કહો છો ને એચ ફોર હોર્સ, હોર્સ એટલે ઘોડો. શું કહેવાય? હોર્સ. એવી જ રીતે આ શેનું ચિત્ર છે? તો કે ગધેડાનું. શેનું? ગધેડાનું. ગધેડાને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? ડોંકી. શું કહેવાય? ડોંકી. એવી જ રીતે આ શેનું ચિત્ર છે? તો કે ઊંટ. શેનું ચિત્ર છે? ઊંટ. ઊંટ એટલે કેમલ, અથવા તો આપણે ઊંટને અંગ્રેજીમાં કેમલ કહીએ. તો કેમલ, તમને એમ પ્રશ્ન પૂછ્યો હોય કે કેમલ એટલે શું, કેમલનો ગુજરાતી અર્થ આપો, તો શું લખશો તમે? ઊંટ. એવી જ રીતે આ શેનું ચિત્ર છે? હરણ. શેનું? હરણ. હરણને અંગ્રેજીમાં શું કહેવાય? ડિયર. શું કહેવાય? ડિયર. પછી આ શેનું ચિત્ર છે? રીછ. રીછને અંગ્રેજીમાં શું કહેવાય? બેઅર. શું કહેવાય? બેઅર. પછી જો આ શેનું ચિત્ર છે? ભેંસ. શેનું ચિત્ર છે? ભેંસ. ભેંસને આપણે અંગ્રેજીમાં શું કહેશું? તો કે બફેલો. શું કહેવાય? બફેલો. ચલો આ શેનું ચિત્ર છે? સસલું. સસલાને આપણે અંગ્રેજીમાં શું કહેશું? રેબિટ. શું કહેશું? રેબિટ. તમે કહો છો ને એબીસીડીમાં આર ફોર રેબિટ, એટલે રેબિટ એટલે શું થાય? સસલું. પછી જો આ શેનું ચિત્ર છે? વાઘ. શેનું ચિત્ર છે? વાઘ. તમે કહો છો ને ટી ફોર ટાઈગર, ટાઈગર એટલે વાઘ. એવી જ રીતે આ શેનું ચિત્ર છે? ઓળખો છો ને બધા? તો કે આ શેનું ચિત્ર છે? હાથીનું ચિત્ર છે. કોનું? હાથીનું. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. ચાલો હવે નવો પ્રશ્ન. નીચેના પ્રાણીઓના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. ચાલો અહીંયા તમને અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે અને તેને ગુજરાતીમાં શું કહેવાય તે સામે લખેલું છે, એ તમારે વાંચવાનું છે અને યાદ રાખવાનું છે. ડોગ, ડોગ એટલે કૂતરો. પછી કાઉ, કાઉ એટલે ગાય. પછી મંકી, મંકી એટલે શું થાય? વાંદરો, વાંદરો. પછી ગોટ, ગોટ એટલે બકરી. પછી કેટ, કેટ એટલે આપણે શું કહીએ? બિલાડી છે ને, બિલાડી, બિલાડી. પછી પીગ, પીગ એટલે ભૂંડ. પછી ડોંકી, ડોંકી એટલે શું થાય? ગધેડું. ગધેડાને ઇંગ્લિશમાં શું કહેવાય? ડોંકી. પછી કેમલ, કેમલ એટલે ઊંટ. પછી રેબીટ, રેબીટ એટલે સસલું. સસલું હોય તો આપણે તેને ઇંગ્લિશમાં શું કહીએ? તો કે રેબીટ. પછી ડિયર, ડિયર એટલે હરણ. પછી બેઅર, બેઅર એટલે રીચ. પછી લાયન, લાયન એટલે સિંહ. પછી ફોક્સ, ફોક્સ એટલે શું થાય? શિયાળ. શું થાય? શિયાળ. પછી ટાઈગર, ટાઈગર એટલે વાઘ. આ તો તમને ખબર જ હશે. પછી એલિફન્ટ, એલિફન્ટ એટલે શું થાય? બધાને આવડતું જ હોય. હાથી, એલિફન્ટ એટલે હાથી.
ચાલો હવે નીચેનો પ્રશ્ન શું છે, નીચેના પ્રાણીઓના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. ચાલો આપણે અહીંયા શું જોયું, અંગ્રેજી ઉચ્ચારના ગુજરાતી અર્થ જોયા, હવે એ જ પાછું નીચે છે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ. જુઓ, મંકી એટલે વાંદરો, ગોટ એટલે બકરી, કેટ એટલે બિલાડી, ડોગ એટલે કૂતરો, કાવ એટલે ગાય. જે આપણે ઉપર બધું જોયું એ જ બધું શું છે, નીચે. એટલે તમને આવડી જાય, ઉપરનું તમે વાંચો એટલે તમને નીચેના જવાબ પણ મળી જાય. ચાલો હવે નવો પ્રશ્ન, નીચેના પક્ષીઓના ચિત્રો ઓળખી અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. અહીંયા તમને ચિત્ર આપેલા છે, એ ચિત્ર શેનું છે એ જોવાનું છે, પછી તેને ઇંગ્લિશમાં શું કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય એ જોઈને વાંચવાનું છે અને લખવાનું છે. જુઓ, આ શેનું ચિત્ર છે, કાગડો. તો કાગડાને ઇંગ્લિશમાં શું કહેવાય, ક્રો. ક્રો એટલે કાગડો. પછી આ ચિત્ર મરઘી, તો મરઘીને ઇંગ્લિશમાં શું બોલશો, હેન. હેન, હેન એટલે મરઘી. પછી આ શેનું ચિત્ર દેખાય છે, કોયલનું. કોયલને શું કહેવાય ઇંગ્લિશમાં, કુકુ. કુકુ એટલે કોયલ. પછી નીચે શેનું ચિત્ર છે, હંસનું. હંસ દેખાય છે ને, એને શું કહેવાય, સ્વાન. સ્વાન એટલે રાજહંસ. પછી આવડું આ ચિત્ર બતકનું. બતકને ઇંગ્લિશમાં શું કહેવાય, ડક. ડક એટલે બતક. પછી આ શેનું ચિત્ર છે, ઘુવડનું. તમે જોયું જ હશે, ઘુવડ જોયું છે ને, ઘુવડ. ઘુવડને શું કહેવાય ઇંગ્લિશમાં, આઉલ. આઉલ એટલે ઘુવડ. પછી નીચેનું ચિત્ર સમડી. સમડીને શું કહેવાય, કાઈટ. કાઈટ એટલે સમડી. પછી આ ચિત્ર તો બધાને ખબર જ હોય, પોપટ છે ને, પોપટને શું કહેવાય ઇંગ્લિશમાં, પેરટ. શું કહેવાય, પેરટ. પેરટ એટલે પોપટ. પછી આ ચિત્ર મોરનું. મોરને શું કહેવાય, પીકોક. શું કહેવાય, પીકોક. પીકોક એટલે મોર. પછી આ ચિત્ર કબૂતરનું. શેનું છે, કબૂતર. પીજન એટલે કબૂતર. પછી આ ચિત્ર સ્પેરો. સ્પેરો મતલબ ચકલી છે ને, ચકલી. તો ચકલીને ઇંગ્લિશમાં સ્પેરો કહેવાય. પછી આ ચિત્ર શેનું છે, બગલાનું. બગલાને શું કહેવાય, ક્રેન. શું, ક્રેન. ક્રેન એટલે બગલો. ચાલો હવે સૂચના વાંચો. તો નીચેના પક્ષીઓના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. આપણે સામે હમણાં ચિત્ર જોયા હતા અને એને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં શું કહેવાય જોયું ને, હવે આ એ જ પક્ષીઓના નામ અહીંયા આપેલા છે. જુઓ શું લખ્યું છે, ક્રો. ક્રો એટલે કાગડો. પછી હેન. હેન એટલે મરઘી. કુકુ એટલે કોયલ. ગૂઝ એટલે હંસ. ડક એટલે બતક. કાઈટ એટલે સમડી. સમડીને શું કહેવાય ઇંગ્લિશમાં, કાઈટ. પછી પેરટ એટલે પોપટ. આઉલ એટલે ઘુવડ. ક્રેન એટલે બગલો. પીજન એટલે કબૂતર. સ્પેરો એટલે ચકલી. પીકોક એટલે મોર. પીહેન એટલે ઢેલ. સ્વોન એટલે રાજહંસ. વલ્ચર એટલે ગીત. જો અહીંયા તમને આપેલા છે ને આ બધા અંગ્રેજી ઉચ્ચાર અને તેને ગુજરાતીમાં શું કહેવાય તે સામે ગુજરાતીમાં અર્થ આપેલા છે. આ તમને જોઈને લખતા આવડે, આવજો.